નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આપણે આગળની વિડીયોમાં ગદ્ય નંબર દસ દઉવા સેવા નિષ્ઠાનો ભાગ નંબર એક જોયો જેમાં એક દ્વારપાળ પોતાની ફરજ કેટલી નિષ્ઠાથી નિભાવે છે એ બતાવવામાં આવ્યું છે એક દ્વારપાળ જે પોતાની ફરજ બજાવતો હોય છે તે દરમિયાન તે એક ભવ્ય દેખાવવાળા સંન્યાસીને દેખે છે અને તે પછી તે બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે તે અહીં બતાવવામાં છે મહેલમાં પ્રવેશ કરવા દેતો નથી સંન્યાસી દ્વારપાળને કહે છે કે તું અમને એટલે કે સંન્યાસીઓને કેમ અવગણે છે ત્યારે દ્વારપાળ સંન્યાસીને પ્રણામ કરતા કહે છે કે હું તમને પ્રણામ કરું છું પરંતુ ઓળખાણ આપ્યા વગર હું તમને પ્રવેશ કરવા દઉં નહીં પછી કહે છે સાચું વાંધો નહીં તારો આ અપરાધ આ અપરાધ એટલે મહેલમાં પ્રવેશ કરવા દેતો નથી એ અપરાધ હું માફ કરું છું પરંતુ હવેથી તું સંન્યાસીઓને પંડિતોને બ્રહ્મચારીઓને સ્ત્રીઓને અને કન્યાઓને કોને કોને પંડિતોને બ્રહ્મચારીઓને સ્ત્રીઓને અને કન્યાઓને રોકીશ નહીં આ બધાને તારે પ્રવેશ કરવા દેવાનો છે પછી દ્વારપાળ કહે છે સંન્યાસી ઘણું બોલ્યા હવે થોગો અમે દ્વારપાળો બ્રહ્માની પણ એટલે ભગવાનની પણ રાહ જોતા નથી એટલે સન્યાસી કહે છે સારું માર્ગ બતાવ હું મહારાજ પાસે જવા માંગુ છું ત્યારે દ્વારપાળ કહે છે શક્ય નથી સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો પરંતુ અત્યારે રાત્રે નહીં ત્યારે સંન્યાસી કહે છે કે શું રાત્રે કોઈ પણ પ્રવેશ કરતો નથી ત્યારે દ્વારપાળ કહે છે આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ નહીં કોને કોને આમંત્રિતો જેને આમંત્રણ આપ્યું હોય જેમને બોલાવ્યા હોય અને પરિચિતોને જેમનાથી ઓળખાણ હોય એવા લોકોને છોડીને કોઈને પણ અમે રાત્રે પ્રવેશ કરવા દેતા નથી ખાસ કરીને આપના જેવા તુંબડીને ધારણ કરનારાઓ જે એક થી બીજા દ્વાર દ્વાર ફરનારાઓ એવા લોકોને એવા લોકોને અમે રાત્રે પ્રવેશ કરવા દેતા નથી મિત્રો તુંબડી એટલે સંન્યાસીઓ તુંબડીને પોતાની સાથે હંમેશા રાખતા હોય છે અને એનો વપરાશ એક પાત્ર તરીકે એક વાસણ

ત્યારે દ્વારપાળ નજીક જઈને કહે છે આપ કહો શું કહેવા માંગતા હતા હવે આપણે ભાગ નંબર આટલે નો અભ્યાસ આજે કરીશું તો ચાલો મિત્રો હવે આપણે ભાગ નંબર બેની ની શરૂઆત કરીએ સંન્યાસી

ધનિક ધનવાન ન ભવિષ્ય નહીં થાય વનેશું વનોમાં કંદરાશું ગુફાઓમાં ચ અને વય અમે વિચરામ વિચરીએ છીએ ફરીએ છીએ સર્વ સમસ્ત અથવા બધું જ રસાયણ તત્વ રસાયણ તત્વ જાનિમ

કે તું તો એક સામાન્ય દ્વારપાળ છે દ્વાર રક્ષક છે સામાન્ય પ્રકારનો તું ક્યારેય પણ ધનવાન નહીં બની શકે અમે તો છીએ વનોમાં જંગલોમાં ગુફાઓમાં એ ફરવાનું અમારું કામ છે અમે ત્યાં ફરીએ છીએ વિચારીએ છીએ અને એ કારણે અમે વનોમાં રહેલી જડીબૂટીઓ સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ

तरी तो तुभ्यम तने यथेष्टम इच्छा यथा योग्य, रसायनम रसायण दाश्यामी आपीश ते पंचाशत पचाश तुला तुला जेटलू, जेटल ताम्रम सुवर्णम, सोनू, सोनं थशे। સંન્યાસી કહે છે જો મારા પ્રવેશ તો રસાયણ આપીશ જેનાથી પચાસ જેટલું મિત્રો દ્વારપાળ કહે છે કે તું તો સામાન્ય દ્વારપાળ છે ક્યારે પણ ધનવાન નહીં થઈ શકે અમે સન્યાસીઓ છીએ અને સન્યાસીઓ તો વનોમાં ગુફાઓમાં ફરે છે વિચરે છે અને ત્યાં અમને બધા બધી જ પ્રકારના રસાયણ તત્વો હોય છે એ મળે છે અને એ રસાયણ તત્વોને અમે જાણીએ છીએ જ્યારે સંન્યાસી આવું કહે છે ત્યારે દ્વારપાળ કહે છે હોઈ શકે આગળ બોલો આગળ બોલો ત્યારે સંન્યાસી કહે છે સારું જો તું મને પ્રવેશવા દઈશ તો હું તને તારી ઈચ્છા મુજબનું રસાયણ તત્વ આપીશ જેનાથી પચાસ જેટલું સોનું અને તાંબુ થશે આમ કહી સંન્યાસી દ્વારપાળને એક પ્રકારની લાલચ આપતો હોય છે કે લાલચના કારણે કદાચ દ્વારપાળ છે એ સંન્યાસીને પ્રવેશવા દે એટલે આ એક પ્રકારની એને લાલચ બતાવે છે હવે આપણે

કરીષ્યતિ દવ્વારિકહ એટલે દ્વારપાળ આ એટલે અરે કપ્ટીન કપટી વિશ્વાસઘાતમ વિશ્વાસઘાત ઉપદિશシ શીખવે છે ન નથી વયમ અમે તાદ્રશહ તેવા અમે તેવા નથી કથયહ કે કહ કોણ તું કે તું કોણ છે કુત ક્યાંથી આગમ હું તમ તને કશિત કોઈનો ગુપ્તચરમ ગુપ્તચર અથવા જાસુસ મને માનું છું હું તને કોઈનો જાસુસ માનું છું દુર્ગાધ્યક્ષમ કિલ્લાના ઉપરી અધિકારી અથવા દુર્ગના અધ્યક્ષ કિલ્લાના અધ્યક્ષ નિવેદ્ય જણાવીને તમ તને દંડ્યા સજા કરાવીશ સ તે તને વિજ્ઞાએ ઓળખીને યથોચિત યોગ્ય કરીશ્ય કરશે એ તને ઓળખીને યોગ્ય કરશે દ્વારપાળ કહે છે અરે કપટી મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે અમે તેવા નથી કે તું કોણ છે ક્યાંથી આવે છે હું તને કોઈનો જાસૂસ માનું છું કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીને હું તને સજા કરાવીશ તે તને ઓળખીને યોગ્ય કરશે મિત્રો જ્યારે સંન્યાસી દ્વારપાળને રસાયણ આપવાની લાલચ આપે છે ત્યારે એ સાંભળીને દ્વારપાળ ક્રોધે ભરાય છે અને આવેશમાં કહે છે અરે કપટી તું મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે દગો કરવાનું શીખવે છે અમે એવા વ્યક્તિ નથી કે પોતાની ફરજ બજાવવામાં દગો કરીએ અને ગુસ્સામાં સંન્યાસીને કહે છે બોલ કોણ છે તું ક્યાંથી આવે છે અવશ્ય તું કોઈનો જાસૂસ છે જે મારા રાજ્યમાં જાસૂસી કરવા આવ્યો છે હું તારા વિશે ઉપરી અધિકારીને બતાવીશ અને એ અધિકારી તને સજા કરશે તને એમને જે યોગ્ય લાગે એ તને સજા આપશે એમ કરીને દ્વારપાળ સન્યાસી પર ગુસ્સો કરે છે હવે આગળ જોઈએ સંન્યાસી પરિતજ્ય પરિતજ્ય સંન્યાસી એટલે સંન્યાસી કહે છે પરિતજ્ય પરિતજ્ય છોડી દે છોડી દે ન અહમ પુનઃ આગમીશ્યામી ન એટલે નહીં અહમ એટલે હું પુનઃ પાછો આ આવીશ અથવા આવું હું પાછો નહીં આવું ન એવ પુનઃ કથિશ્યામી ન એવમ ન એટલે નહીં એવમ એટલે આવું પુનઃ ફરીવાર વાર કથિશ્યામી કહીશ અથવા કહું હું એવું ફરી વાર નહીં કહું સંન્યાસી કહે છે છોડી દે છોડી દે હું પાછો નહીં આવું હું એવું ફરી નહીં કહું દઉવારી તત વિગણ્ય તમ હસ્તેન ગૃહિત નયતી દઉ એટલે દ્વારપાળ તત તો વિગણ્ય અવગણીને અવગણીને હાથથી પકડીને તેને લઈ જાય છે સં્યાસી પ્રબલ પ્રકાશ દીપસ સમીપે દૌવારિક અપી જાનાસી માં સન્યાસી એટલે સન્યાસી કહે છે પ્રબલ પ્રકાશ દીપ્ય પ્રબલ એટલે પુષ્કળ પ્રકાશ એટલે અજવાળાવાળા વાળા એટલે દીવાની સમીપ એટલે પાસે પુષ્કળ અજવાળાવાળા દીવાની પાસે દૌવારિક દ્વારપાળ અપી જાનાસી મામ શું તું મને ઓળખે છે સન્યાસી પુષ્કળ અજવાળાવાળા વાળા દીવાની પાસે જઈને દ્વારપાળ વાત કહે છે ત્યારે સંન્યાસી તેને યાચના કરે છે વિનંતી કરે છે કે છોડી દે છોડી દે મને હું પાછો આવું નહીં કરું ફરીવાર આવું નહીં બોલું હું ફરીવાર નહીં આવું ત્યારે દ્વારપાળ તેની આજીજી આ વિનંતી અવગણીને તેનો હાથ પકડીને તેને લઈ જાય છે ત્યારે અચાનક સંન્યાસી પુષ્કળ અજવાળાવાળા ખૂબ જ પ્રકાશિત એવા દીવાની પાસે તેને લઈ જાય છે અને કહે છે એ દ્વાર દ્વારપાળને કહે છે શું તું મને ઓળખે છે એટલે પ્રકાશ પાસે ખૂબ જ અઘડ પ્રકાશ પાસે લઈ જાય છે અને એનો ચહેરો બતાવીને કહે છે કે શું તું મને ઓળખે છે પછી આગળ જોઈએ આપણે ધવ્વારિક નિપુર્ણમ નિરીક્ષય અયે આર્યઃ ખલુ ભવાન આર્ય ક્ષંતુમ અર્હતિ મા ધવ્વારિક એટલે દ્વારપાળ નિપુર્ણમ ચીવટથી ધ્યાનથી નિરીક્ષય જોઈને અય અરે આર્ય સ્વામી ખલુ ખરેખર ભવાન આપ આર્ય સ્વામી અથવા શ્રીમાન ક્ષંતુમ અર્તી માફ કરવાને યોગ્ય મામ મને દ્વારપાળ ચીવટથી જોઈને ધ્યાનથી જોઈને કહે છે અરે ખરેખર આપ તો સ્વામી છો શ્રીમાન મને આપ માફ કરવાને યોગ્ય છો સંન્યાસી તસ્ય પુષ્ટે હસ્તમ વિનશ્ય દૌવારિક મયા તે પરીક્ષા કૃતા સન્યાસી એટલે સન્યાસી તસ્ય એટલે તેની પુષ્ટે પીઠ પર હસ્તમ હાથ વિનશ્ય મૂકીને દ્વારપાળ મયા તે તારી પરીક્ષા લીધી પીઠ પર હાથ મૂકીને કહે છે દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી ત્વમ યોગ્ય સ્થાને નિયુક્ત હશે ત્વમ એટલે તું યોગ્ય સ્થાને યોગ્ય સ્થાન પર નિયુક્ત નિમાયલો નિયુક્ત થયેલો અશ્રી એટલે છે તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે ઉત્કોચાય આલો લુપાહા ત્વાદ્રશાહ પ્રભુણામ પુરુષ્કાર ભાજનમ ભવંતિ ઉત્કોચાય લાંચ રૂશ્વત માટે આલો લુપાહા લાલચુ ન હોય એવા ત્વાદ્રશાહા તારા જેવાઓ પ્રભુણા સ્વામીના પ્રભુના પુરુષકાર ભાજનમ પુરુષકારને પાત્ર ભવંતી બને છે લાંચ રૂસ્વત માટે લાલચુ ન હોય એવા તારા જેવાઓ સ્વામીના પુરુષકારને પાત્ર બને છે અહમ તવ પ્રામાણિકતામ પ્રભુ સન્નિધો કથિયશ્યસે तव तारी प्रामाणिकता प्रामानिक्ता अथवा प्रभु सन्निधो सन्निधु आगळ अथवा स्वामी आगळ कथे कठीस हा इमानदारी स्वामी नि आगळ कहस कुत्र वर्ते श्रीमान कुत्र એટલે क्या વર્તતે શ્રીમાન શ્રીમાન એટલે શ્રીમાન અથવા સ્વામી વર્તતે એટલે છે તે શ્રીમાન ક્યાં છે કેમ સહ એટલે શું અનુતિષ્ઠતિ કરે છે સંપ્રતિ અત્યારે સહ તેઓ શ્રી અત્યારે તેઓ શ્રી શું કરે છે મિત્રો જ્યારે સંન્યાસી દ્વારપાળને પુષ્કળ અજવાળા અજવાળાવાળા દીવા પાસે લઈ જઈને કહે છે કે તું મને ઓળખે છે ત્યારે દ્વારપાળ આશ્ચર્ય સાથે કહે છે અરે ખરેખર આપ તો સ્વામી છો શ્રીમાન મને આપ માફ કરશો હું તમને ઓળખી ના શક્યો પછી સંન્યાસી

વફાદારીનું પારખું કરવા સંન્યાસીના રૂપમાં આવ્યા છે એ કહે છે કે સ્વામી ક્યાં છે અત્યારે તેઓ શ્રી ક્યાં છે એમ કરતા છેવટે સન્યાસી પરીક્ષામાં દ્વારપાળ સફળતા પાર કરે છે એમ આ વાર્તાલાપ અહીં જ પૂર્ણ થાય છે મિત્રો અહીં આ ગદ્ય પૂર્ણ થાય છે છતાં આપણે ફરી એકવાર આ ગદ્યને વાર્તા સ્વરૂપે સમજી લઈએ મિત્રો આ ગદ્યમાં એક પ્રામાણિક દ્વારપાળ છે તેમજ એક સંન્યાસી છે અને તે બે વચ્ચે જે વાર્તાલાપ થાય છે તે અહીં રજૂ કરવામાં આવી છે મિત્રો ખરેખર તો એ કિલ્લાનો અધિપતિ હોય દ્વારપાળની જે વફાદારી છે એનું પારખું કરવા માટે સન્યાસીનું રૂપ ધારણ કરીને આવ્યો હોય છે અને તેમાં એ પરીક્ષામાં દ્વારપાળ સંપૂર્ણ રીતે ઉત્તીર્ણ થાય છે અને એ બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે જે ઘટનાક્રમ બને છે એ રજૂ કરવામાં આવી છે તો મિત્રો હવે આપણે ફરી એકવાર આને આ ગદ્યને સમજી લઈએ એક દ્વારપાળ જે પોતાની ફરજ બજાવતો હોય છે એ સમયે એક સંન્યાસી એની પાસે આવે છે અને મહેલમાં પ્રવેશ કરવા માટે કહે છે પરંતુ દ્વારપાળ તેને અવગણે છે એને પ્રવેશ કરવા દેતો નથી એટલે સંન્યાસી એને કહે છે કે કેમ અમને સંન્યાસીઓને પણ તું અવગણે છે ત્યારે દ્વારપાળ કહે છે મહારાજ હું પ્રણામ કરું છું પરંતુ ઓળખાણ આપ્યા વગર હું કોઈને પણ પ્રવેશ કરવા દઈશ નહીં ત્યારે સન્યાસી કહે છે સાચું આ તારો અપરાધ મેં માફ કર્યો આજથી માંડીને તું સંન્યાસીઓને પંડિતોને બ્રહ્મચારીઓને સ્ત્રીઓને કન્યાઓને રોકીશ નહીં એને મહેલમાં પ્રવેશ કરવા દઈશ ત્યારે દ્વારપાળ કહે છે સંન્યાસી ઘણું બોલ્યા હવે થોભો અમે દ્વારપાળો પોતાની ફરજ બજાવવામાં બ્રહ્માની પણ આજ્ઞાની જોતા નથી ત્યારે સંન્યાસી કહે છે સારું હવે માર્ગ બતાવ હું મહારાજની પાસે જવા માંગુ છું ત્યારે દ્વારપાળ કહે છે એ શક્ય નથી સવારે મહારાજના સંધ્યા ઉપાસનાના સમયે તમે પ્રવેશ કરી શકો છો અત્યારે રાત્રે નહીં ત્યારે સંન્યાસી કહે છે શું કોઈ પણ રાત્રે પ્રવેશ કરતું નથી ત્યારે દ્વારપાળ કહે છે માત્ર ને માત્ર આમંત્રિતો અને પરિચિતોને છોડીને કોઈ પણ પ્રવેશ કરી શકતું નથી ખાસ કરીને આપના જેવા તુંબડીને ધારણ કરનારાઓ એક દ્વારથી થી બીજા દ્વાર ભ્રમણ કરનારાઓ તો ક્યારેય પ્રવેશ કરી શકતા નથી ત્યારે સંન્યાસી મનમાં ને મનમાં વિચારે છે આ દ્વારપાળ સર્વ પ્રકારે અત્યંત લાયક છે પરંતુ હું ફરીવાર આને પારખવાનો પ્રયત્ન કરીશ અને મોટેથી કહે છે દ્વારપાળ આવ હું તને કંઈક કહેવા માંગુ છું ત્યારે દ્વારપાળ એના નજીક જઈને કહે છે કહો શું કહેવા માંગતા હતા ત્યારે સંન્યાસી કહે છે તું તો દ્વારપાળ છે ક્યારેય તું ધનવાન થઈશ નહીં અમે તો વનોમાં ફરીએ છીએ ગુફાઓમાં વિચારીએ છીએ અને સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ દ્વારપાળ કહે છે શકે આગળ 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 એટલે બોલો બોલો ત્યારે કહે છે જો મારા પ્રવેશને તું નહીં રોકે તો હું તને ઈચ્છા મુજબનું રસાયણ આપીશ જેનાથી પચાસ તોલા જેટલું તાંબુ અને સોનું થશે ત્યારે દ્વારપાળ ગુસ્સામાં ક્રોધ સાથે કહે છે અરે કપટી મને વિશ્વાસઘાત કરવાનું શીખવે છે અમે તેવા નથી બોલ તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે હું તને કોઈનો જાસૂસ છું કિલ્લાના ઉપરી અધિકારીને જણાવીશ એ તને યોગ્ય સજા કરશે તે તને ઓળખીને તારી સાથે યોગ્ય કરશે ત્યારે સંન્યાસી કહે છે છોડી દે છોડી દે હું પાછો નહીં આવું એવું ફરીવાર નહીં કહું દ્વારપાળ આ બધું અવગણે છે અને એનો હાથ પકડીને અંદર લઈ જાય છે અધિપતિ અધિકારી પાસે સત્યારે સંન્યાસી પુષ્કળ અજવાળાવાળા દીવા પાસે તેને લઈ જાય છે અઘાડ અજવાળું ખૂબ જ પ્રકાશિત દીવો હોય ને એની એને લઈ જાય છે અને કહે છે દ્વારપાળ શું તું મને ઓળખે છે ત્યારે દ્વારપાળ ચીવટથી એકદમ ધ્યાનથી જુએ છે અને કહે છે અરે ખરેખર આપ તો સ્વામી છો શ્રીમાન મને આપ માફ કરવાને યોગ્ય છો ત્યારે તેની પીઠ પર હાથ મૂકતા કહે છે દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે લાંચ રુસ્વત માટે લાલચુ ન હોય એવા તારા જેવા સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કહીશ તે શ્રીમાન ક્યાં છે એમ કહીને પ્રસંગ પૂર્ણ થાય છે મિત્રો આમ અહીં એ દ્વારપાળ સંન્યાસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે અને તે કિલ્લાના અધિપતિ તેના પર પ્રસન્ન થાય છે મિત્રો આ ગદ્યમાંથી આપણને એ શીખ મળે છે કે જેમ નાનામાં નાનો પદ ધરાવતો દ્વારપાળ પણ પોતાની વફાદારીથી ફરજ નિભાવે છે એમ આપણે પણ દરેક નાનીથી નાની અને મોટીથી મોટી ફરજને વફાદારીથી નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ અને આપણી દરેક ફરજને આપણે સફળતાથી નિષ્ઠાપૂર્વક પાર કરવી જોઈએ મિત્રો આમ આપણું આજે આજનું જે ગદ્ય છે એ અહીં જ પૂર્ણ થાય છે આશા રાખું છું કે આ ગદ્યમાં તમને સમજ પડી હશે હવે આપણે આવતી વિડીયોમાં મળીશું